નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સર્વોપરીની યુટ્યુબ ચેનલમાં હું સેજલ હસલ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 8 એની એક્ટિવિટી 4 સુધી આપણે અત્યાર સુધીના વિડિયાની અંદર સમજીએ, જે યુનિટ નંબર 2 જે આપણે સમજી રહ્યા છીએ એ. હવે એક્ટિવિટી આગળ આપણે 4 ની અંદર જે એક્ટિવિટી બાકી છે એ આપણે જોવાની છે આ વિડિયાની અંદર. તો જોઈએ તે પહેલા દરેક વિદ્યાર્થી પોતપોતાની ટેક્સ્ટ ઓપન કરી લેશે અને બીજું એ કે કમેન્ટ બોક્સમાં તમારી હાજરી પણ ફટાફટ નોંધાવી લો. હું એક મિનિટ માટે ઊભી છું. દરેક વિદ્યાર્થીએ પોતપોતાની ટેક્સ્ટ લઈ લીધી હશે અને બીજું એ કે હાજરી પણ નોંધાવી લીધી હશે. જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો, આગલા યુનિટ જે વિડિયો આપણે ચલાવ્યું એમાં આપણે જે સ્ટોરી સમજ્યા એના વિશેના આજે ટ્રુ ફોલ્સ ને બધું આવે એક્ટિવિટી સમજવાની છે. જોઈએ આપણે. પેલું છે, તાનસેન એગ્રી ધેટ હી વોઝ ધ બેસ્ટ સિંગર. તાનસેન એવું સહેમત થતો હતો કે પોતે બેસ્ટ સિંગર છે એમ? ના, એને ના પાડી હતી ને, આમાં શું આવશે? ફોલ્સ આવશે. તમે લખી પણ શકશો, અત્યારે પેન અથવા પેન્સિલ પણ હારે રાખો એટલે લખી શકો ટેક્સ્ટમાં અથવા તો રફ બુક. પેલું શું આવશે? ફોલ્સ આવશે. બીજું છે, સંત હરિદાસ લાઈવડ ઇન અ હટ. હટ એટલે ઝૂંપડી, કે સંત હરિદાસ જે છે એ પોતે ઝૂંપડીમાં રહેતા હતા. જ્યારે અકબર અને તાનસેન બંને એને મળવા માટે જાય છે એટલે જે રિવર ના બેંક ઉપર કિનારા ઉપર પોતે રહેતા હોય છે ને ઝૂંપડી બાંધીને, એટલે આમાં શું આવશે? ટ્રુ આવશે. ત્યાર પછી ત્રીજું છે, સંત હરિદાસ કેમ ટુ અકબર્સ કોર્ટ. હરિદાસ જે છે સંત એ અકબરના દરબારમાં આવે છે? ના, તાનસેને જ ના પાડી દીધી હોય છે ને કે એ અહીંયા આવશે નહીં, આપણે એને મળવા માટે જવું પડશે એટલે એને ના પાડી દે છે. ત્યાર પછીનું છે, એટલે એમાં ફોલ્સ આવશે. ત્યાર પછી ચોથું છે, સંત હરિદાસ કુડ નોટ સિંગ વેલ. સંત હરિદાસ જે છે એ સારી રીતે ગાઈ શકે નહીં, ગાઈ શક્યા નહીં. તો એવું છે? ના, એ ગાઈ શક્યા હતા સારું એવું, એટલા માટે આમાં ફોલ્સ આવશે. ચોથામાં પણ ફોલ્સ આવશે. પાંચમું છે, તાનસેન મેડ સમ મિસ્ટેક ડિસિબ્લિંગ. એટલે શું થાય? તો કે વિશ્વાસ ન આવે તેવી રીતે પોતે કઈક થોડીક મિસ્ટેક કરે છે. તો કે હા, ટ્રુ આવશે, ટ્રુ. ત્યાર પછી છે, ધ કિંગ અગ્રીડ ધેટ સંત હરિદાસ વોઝ અ વન્ડરફુલ સિંગર. રાજા જે છે એ એવા સહમત થાય છે કે સંત હરિદાસ જે છે એ સારા એવા સિંગર છે. તો એ સાચું છે, એને એગ્રી થાય જ છે, એટલા માટે એ સાચું છે. ત્યાર પછી જોઈએ આપણે શું કહે છે. તો કે ધેર ઇઝ, સોરી, પેલા સૂચના વાંચું એટલે તમને ખ્યાલ આવે. વોટ ડુ ધીસ લાઇન ફ્રોમ ધ લેસન મીન? ટિક માર્ક ધ કરેક્ટ આન્સર. કે તમને એક સેન્ટેન્સ આપેલું છે, હવે એ સેન્ટેન્સ જે છે ને એ તમારા યુનિટની અંદર આવતું કયું સેન્ટેન્સ એમાં આવી શકે એમાં તમારે શું કરવાનું છે? રાઇટનું ટિક માર્ક કરવાનું છે. તો પેલું તમને આપેલું છે, શું આપ્યું છે? પેલું જોઈએ. There is someone who sings better than I. એવું કીધું હતું ને કે કોક અહીંયા છે કે જે મારા કરતા પણ સારું એવું કહે છે. તો એમાં એ આપ્યું છે, I sing better than someone. તો એ આવી શકે નહીં. બીજું એવું છે, Someone sings better than I. કોક છે જે મારા કરતા પણ સારું ગાય છે. Someone sings as well as I do. તો આમાં તમને ડિગ્રી બતાવી છે, ત્રણે ત્રણ આપણે આગળ ડિગ્રી સમજાય ને ડિગ્રી છે. શું કીધું? પેલામાં એમ કીધું બેટર ધેન આવ્યું એટલે કઈ ડિગ્રી થઈ વિદ્યાર્થી મિત્રો? મેં તમને સમજાવ્યું છે કે કોઈ પણ જે ધેન લાગેલું હોય પાછળ ઈઆર પ્રત્યે એને ધેન લાગેલું હોય એટલે કઈ ડિગ્રી હોય? કમ્પેરેટિવ ડિગ્રી હોય. પછી એઝ એઝ આવેલું હોય તો કઈ ડિગ્રી હોય? પોઝિટિવ ડિગ્રી હોય. અને ઈએસટી પ્રત્યે હોય તો સુપરલેટિવ ડિગ્રી હોય. તો આમાં તમારે જોવાનું છે, સેન્ટેન્સ જોવાનું છે, સમવન સિંગ્સ બેટર ધેન આઈ ડુ, કે મેં ગાય, હું ગાઉં એના કરતા બીજા કોઈ બેટર ગાય છે એટલે બી આવશે. બીમાં રાઇટનું ટિક માર્ક તમારે કરવાનું છે.
જે બી ઓપ્શન આપેલું છે એમાં તમારે રાઈટનું ટિક માર્ક આવી રીતે કરવાનું છે. એટલે આ જે સેન્ટેન્સ છે એને લગતું સેન્ટેન્સ આ આવી શકે એવી રીતે હું તમને અહીંયા બતાવું પણ છું કેવી રીતે રાઈટ ટિક માર્ક કરવાનું છે. બીજું આવ્યું છે, આઈ એમ અફ્રેડ હી વિલ નોટ કમ. શહેનશા, તો કે મને ડર છે કે એ અહીંયા આવશે નહીં. તો કયો ઓપ્શન આવશે એમાં? તો કે આઈ એમ અફ્રેડ ધેટ હી વિલ કમ. I am not afraid of him. See, che, I am afraid that he will refuse to come. કે એ અહીંયા આવવા માટેનું અસ્વીકાર કરી દેશે. She, એટલે આમાં she ઓપ્શનમાં રાઈટ ટિક માર્ક તમારે કરવાનું છે. ત્યાર પછી ત્રીજું છે, બટ તાનસેન ન્યુ હાઉ ટુ ગેટ રાઉન્ડ હિમ. કે તાનસેન જાણતો હતો કે એને શું કરવું એમ. તાનસેન ન્યુ ઓપ્શન આપ્યા છે આમાં, ધ વે અરાઉન્ડ બીજો ઓપ્શન છે, તાનસેન ન્યુ હાઉ ટુ ગેટ સંત હરિદાસ ટુ સિંગ. તાનસેન ન્યુ ધેટ હી કુડ ગો રાઉન્ડ હિમ. આમાં બી ઓપ્શન આપશે વિદ્યાર્થી મિત્રો. શું કીધું બી ઓપ્શન? તાનસેન ન્યુ હાઉ ટુ ગેટ સંત હરિદાસ ટુ સિંગ. એ તાનસેન જાણતો હતો કે હરિદાસને મારે ગૌડાવવું હોય તો કેવી રીતે ગૌડાવે, એટલે કે બી ઓપ્શનમાં આવશે. ત્યાર પછી છે ચોથું, I sing at your command. શું કે છે? I sing at your command. I sing because you ask to me. હું ગાઉં છું કારણ કે તમે મને કહો છો એમ. તો I sing because you ask to me. એ અહીંયા ઓપ્શન આવશે. બીજો ઓપ્શન છે, your command is musical for me. એ આવી શકશે. ને you sing at my command. તમે હું કહું છું ને હું ગાઉં છું એવું ન આવે, એટલા માટે કયો આવશે એમાં ઓપ્શન? એ ચોથો જે આપેલું છે, આઈ સિંગ એટ યોર કમાન્ડ, એમાં પેલો ઓપ્શન એ આવશે. આઈ સિંગ બીકોઝ યુ આસ્ક ટુ, આસ્ક મી ટુ, એ આવશે ચોથામાં પેલું. ત્યાર પછી પાંચમું છે, ગુરુજી સિંગ્સ ફોર વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ્સ. એમાં કયો ઓપ્શન આવશે વિદ્યાર્થી મિત્રો? પેલો છે, ગુરુજી સિંગ્સ ફોર વન ગ્રેટ કિંગ. બીજો છે, ગુરુજી સિંગ્સ ફોર મેની કિંગ્સ. ગુરુજી સિંગ્સ ફોર ગોડ. શું કીધું? ગુરુજી કેના માટે કહે છે? રાજાઓના પણ રાજા. વિદ્યાર્થી મિત્રો, રાજાઓના રાજા એટલે કેના ગણાય? ઈશ્વર એમ. ગુરુજી કેના માટે ગાય છે? ઈશ્વર માટે ગાય છે. એટલે સી ઓપ્શન આવશે. આ બધું તમારે થઈ ગયું છે. અહીંયા જે મેં ટીક માર્ક તમને કરાવ્યું છે એવી રીતે તમારે કરવાનું છે, જે મેં તમને કરાવડાવ્યું છે. હવે આગળની એક્ટિવિટીઝ આપણે જોઈએ. શું કીધું આગળની એક્ટિવિટી? શું કહે છે કે આન્સર ધીસ ક્વેશ્ચન્સ. તમને પ્રશ્નો આપેલા છે એના જવાબ તમારે લખવાના છે. તો પ્રશ્ન શું આપેલા છે એ જોઈએ. વુ શેંગ બેટર ધેન તાનસેન. તાનસેન કરતા કોણ સારું ગાતા હતા? તો શું આવે એમાં જવાબ? સંત હરિદાસ. તો આપણે લખીએ, ચાલો આન્સર ધ ક્વેશ્ચન્સ. હું તમને સ્ક્રીનશોટ પાડવા માટેનો સમય આપીશ. પેલો છે, વુ શેંગ બેટર ધેન તાનસેન, એટલે આમાં શું જવાબ આવશે? શું કીધું? કે સંત હરિદાસ સેંગ બેટર ધેન તાનસેન. તાનસેન કરતા કોણ બેટર ગાય છે? તો કે સંત હરિદાસ. બીજો પ્રશ્ન છે તમારે. પ્રશ્ન શું પૂછ્યો છે બીજો? તો કે વેર ડીડ સંત હરિદાસ લાઈવ. સંત હરિદાસ ક્યાં રહેતા હતા? તો જોઈએ, આ
संत हरिदास लाइव इन अहट। झूपड़ी माते रहता था, क्या रहता था? झूपड़ी नी अंदर। बीजो प्रश्न छे, व्हाई डीड, त्रीजो छे, त्रीजो प्रश्न छे, व्हाई डीड अकबर डिसाइडेड टू गो टू संत हरिदास हट। संत हरिदास जे रहता हता झूपड़ी मां, अहीं जवा माटे ते शुं काम स्वीकार करे छे कि अहीं जवुं, कारण के एने एवुं हतुं के तानसेन करता ते बेटर गाय छे, ए सांभळवुं हतुं एटला माटे। जोईए, लखीए जवाब। જો શું કીધું કે અકબર ડિસાઇડેડ ટુ ગો ટુ સંત હરિદાસ હટ બીકોઝ હી સેંગ બેટર ધેન તાનસેન। અકબર જે છે એ નક્કી કરે છે હરિદાસની ઝૂંપડીએ જવા માટે, કારણ શું હતું એનું? કે એ તાનસેન કરતા સારું ગાતા હતા, એવું તાનસેન કહે છે, એટલે સાંભળવા માટે પોતે અહીંયા જાય છે। ત્યાર પછીનો પ્રશ્ન છે, વોટ કન્ડિશન ડીડ તાનસેન પુટ બિફોર ધ કિંગ? કિંગની સામે તે શું કન્ડિશન કહે છે, એમ શું મૂકે છે? તાનસેન ટોલ્ડ અકબર ધેટ હી કુડ નોટ ગો ટુ સંત હરિદાસ એઝ અ કિંગ। રાજા તરીકે પોતે સંત હરિદાસને મળવા જઈ શકશે નહીં, એવું કહે છે તાનસેન। બીજું છેલ્લું લાસ્ટ ક્વેશ્ચન છે, હાઉ ડીડ તાનસેન ગેટ સંત હરિદાસ ટુ સિંગ? Thank you.
શું કે છે જો, તાનસેન સેંગ રાગ દરબારી બટ હી મેડ સમ મિસ્ટેક અગેન એન્ડ અગેન. તાનસેન રાગ દરબારી ગાય છે પણ તે ભૂલ કરે છે, વારા ફરીથી ફરીથી એના એ ભૂલ કરે છે, એટલા માટે શું થાય છે, ધીસ મેડ સંત હરિદાસ એંગ્રી, આના કારણે સંત હરિદાસ ગુસ્સે થઈ જાય છે. એન્ડ સો તેથી હી સેંગ રાગ દરબારી ધ રાઈટ વે, ને સાચી રીતે પોતે રાગ દરબારી ગાઈને એને સંભળાવે છે, એવી રીતે સંત હરિદાસ પાસે રાગ દરબારી સાંભળી શકે છે. આ પ્રશ્નનો સ્ક્રીનશોટ તમે પાડી અને પછી લખી શકશો, સ્ક્રીનશોટ લઈ લો. દરેક વિદ્યાર્થીઓ સ્ક્રીનશોટ લઈ લીધો હશે. આગળ જોઈએ. આગળની એક્ટિવિટી જોઈએ, એક્ટિવિટી નંબર 5. સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. એક્ઝામ્પલ વાંચી અને તમારે જે પ્રશ્ન પૂછેલા છે એના જવાબ આપવાના છે. એક્ઝામ્પલ આપ્યું છે તમને, એમાં તમને જો ખાલી જગ્યા એટલે લાઇટર ધેન, હેવીયર ધેન, એટલે ડિગ્રી પ્રમાણે તમારે ખાલી જગ્યા ભરવાની છે. વિદ્યાર્થી મિત્રો, મેં તમને સમજાવ્યું છે ત્રણ પ્રકારની ડિગ્રી છે, પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ. પોઝિટિવમાં એસ એસ, ત્યાર પછી કમ્પેરેટિવમાં ઈઆર પ્રત્યે અને ધેન લાગે, અને સુપરલેટિવમાં ઈએસટી પ્રત્યે લાગે. હવે તમારે એક્ઝામ્પલ સેન્ટેન્સ વાંચીને એના આધારે જવાબ દેવાનો છે. પેલું છે, જો મિસ્ટર પટેલ ઇઝ 67 યર્સ ઓલ્ડ એન્ડ મિસ્ટર પંડ્યા ઇઝ 17 યર્સ ઓલ્ડ. મિસ્ટર પટેલ છે એ 67 વર્ષના છે અને મિસ્ટર પંડ્યા છે એ 70 વર્ષના છે. તો મોટું કોણ થયું? મિસ્ટર પંડ્યા. અને એના કરતા નાનું કોણ થયું? મિસ્ટર પટેલ. જો ખાલી જગ્યા આપેલી છે, પેલી તમને ખાલી જગ્યા ઇઝ ઓલ્ડર ધેન, ખાલી જગ્યા એમાં ને એમાં બીજી છે, ખાલી જગ્યા ઇઝ યંગર ધેન, ખાલી જગ્યા. શું આપ્યું છે તમને? ખાલી જગ્યા ઇઝ ઓલ્ડર ધેન ખાલી જગ્યા. હવે આ વાક્ય વાંચો એટલે તમને એમ કીધું, કોણ છે એ કોના કરતા મોટું છે? તો આમાં મોટું કોણ છે, મિસ્ટર પંડ્યા છે કે મિસ્ટર પટેલ છે? મિસ્ટર પંડ્યા, કારણ કે મિસ્ટર પંડ્યા કેટલા વર્ષના છે? 70 વર્ષના છે. અને મિસ્ટર પટેલ છે 67 વર્ષના. એટલે શું આવશે આમાં જવાબ? અહીંયા આવશે મિસ્ટર પંડ્યા. શું ખાલી જગ્યા બની? જો મિસ્ટર પંડ્યા ઇઝ ઓલ્ડર ધેન મિસ્ટર પટેલ. મિસ્ટર પંડ્યા છે એ મિસ્ટર પટેલ કરતા મોટા છે. મોટા છે કારણ કે 70 વર્ષના છે. 67 વર્ષ. બીજી ખાલી જગ્યા, ખાલી જગ્યા ઇઝ યંગર ધેન ખાલી જગ્યા. કોણ કોના કરતા યુવાન છે? તો નાના હોય જ યુવાન ગણાય ને મોટા કરતા. તો નાનું કોણ છે? મિસ્ટર પટેલ. તો આમાં શું જવાબ આવશે? મિસ્ટર પટેલ ઇઝ યંગર ધેન મિસ્ટર પંડ્યા. બીજી ખાલી જગ્યા છે.
सोनल इज 5 फीट टॉल एंड सोनू इज 4 फीट टॉल। सोनल 5 फूट ऊंची छे अने सोनू जे छे ए 4 फीट ऊंची छे। खालजगिया इज टॉलर देन खालजगिया, कोण कोना करता ऊंचू छे? तो सोनल छे ए सोना करता ऊंची छे ने, तो शुं आवशे? सोनल। खलजगिया इज टॉलर देन खलजगिया, कोण जे छे ए कोना करता ऊंचू छे? तो सोनल छे ए केना करता ऊंची छे? सोनू करता ऊंची छे। तो पहली खलजगिया में शुं आवशे? सोनल। बीजा में सोनल। खलजगिया इज शॉर्टर देन खलजगिया, तो सोना जे छे ए सोनल करता नीची छे। त्यार पछी त्रीजू छे, रोजी हेज 10 टॉयज, रोजी पासे 3 रमकड़ा छे। रियाज हेज 9 टॉयज, जयरे रियाज सॉरी रजिया पासे 9 रमकड़ा छे। तो प्रश्न तमने आप पूछे, हू हेज मोर टॉयज देन हुम, कोनी पासे कोना करता वधारे रमकड़ा छे? आनो जवाब तमारे आपवानो छे। रोजी पासे रजिया करता वधारे रमकड़ा छे, कारण के रोजी पासे केटला रमकड़ा छे? 10। जरे रजिया पासे केटला छे? 9। એટલે રોજી પાસે વધારે રમકડા છે ને। તો બીજો પ્રશ્ન છે, હુ હેઝ લેસ ટોયઝ ધેન હુ, કેના પાસે કેના કરતા ઓછા રમકડા છે? એટલે શું આવશે જવાબ? તો કે રજિયા હેઝ। ચોથું તમને આપ્યું છે, મહેશ ડ્રિંક્સ 2 ગ્લાસીસ ઓફ મિલ્ક, મહેશ જે છે એ 2 ગ્લાસ દૂધ ના પીવે છે। નરેશ ડ્રિંક 1 ગ્લાસીસ ઓફ મિલ્ક, જ્યારે નરેશ 1 ગ્લાસ દૂધ પીવે છે। તો પ્રશ્ન છે, હુ ડ્રિંક્સ મોર ધેન હુ, કોણ કોના કરતા વધારે ડ્રિંક મિલ્ક પીવે છે? તો શું જવાબ આવશે એમાં વિદ્યાર્થી મિત્રો? પહેલામાં મહેશ, બીજો પ્રશ્ન તમને છે, હુ ડ્રિંક્સ લેસ ધેન હુમ, કોણ કોના કરતા ઓછું દૂધ પીવે છે? તો ઓછું દૂધ કોણ પીવે છે? નરેશ મહેશ કરતા, એમ બીજામાં જવાબ આવશે ત્યાર પછી પાંચમો છે, શું એ પૂછે, રાઈટ યસ ઓર નો ઇન ધ બ્રેકેટ, કે બ્રેકેટમાં યસ અથવા નો માં જવાબ આપવાનો છે। અ સ્ટેટ ઇઝ બિગર ધેન અ ડિસ્ટ્રિક્ટ, કે રાજ્ય જે છે એ તાલુકા કરતા મોટું હોય ને, હોય જ, એટલા માટે એમાં શું આવશે? યસ, પેલામાં જવાબ લખવાનો છે યસ।
બીજું, અ કન્ટ્રી ઇઝ સ્મોલર ધેન અ સ્ટેટ. દેશ જે છે એ રાજ્ય કરતા નાનો હોય, નો જ હોય ને? આપણું રાજ્ય કયું? ગુજરાત. દેશ કયું? ભારત. તો ગુજરાત કરતા ભારત જે છે એ નાનું હોય, નો જ હોય ને? એટલા માટે શું આવશે આમાં? નો. ત્રીજું, ત્રીજું શું પૂછ્યું? અ ટાઉન ઇઝ લાર્જર ધેન અ ડિસ્ટ્રિક્ટ. હવે શહેર હોય, ટાઉન એટલે કોઈ નાનકડું શહેર, કોઈ શહેર હોય એ કોઈ જે ડિસ્ટ્રિક્ટ છે, તાલુકો છે, એના કરતા શું હોય? કે મોટું હોય, નો જ હોય ને? તો નો જવાબ. ચોથું, અ વિલેજ ઇઝ ધ સ્મોલેસ્ટ ઓફ ઓલ. આ બધું જે છે એમાં બધા કરતા નાનું શું હોય? ગામડું હોય. હોય તો કે હા હોય ને? યસ. પાંચમું શું પૂછ્યું? પાંચમું, અ સિટી ઇઝ એઝ બિગ એઝ અ વિલેજ. કે શહેર જે છે એ ગામડા જેવડું જ હોય, એઝ બિગ એઝ એટલે એના જેવડું છે. કે ના, ગામડું નાનું હોય. એમાં શું હશે? નો. છઠ્ઠું, છઠ્ઠામાં તમને ખાલી જગ્યા આપી છે વિદ્યાર્થી મિત્રો, તમને ફિલ ઇન ધ બ્લેન્ક યુઝિંગ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ. તમને બ્રેકેટમાં જે શબ્દ આપ્યા છે એના આધારે તમારે ખાલી જગ્યા પૂરવાની છે. બ્રેકેટમાં શબ્દ તમને કઈ આપ્યા છે? એલિફન્ટ, હિપ્પો, રેટ, રેબિટ, હોર્સ ને ડિયર, એટલા શબ્દ તમને આપેલા છે. બધા પ્રાણીઓના નામ આપેલા છે. હવે ખાલી જગ્યા પૂછી છે. જુઓ શું ખાલી જગ્યા કહે છે. અ ખાલી જગ્યા ઇઝ સ્મોલર ધેન અ રેબિટ. હવે તમને આ જે શબ્દ આપ્યા છે એમાં રેબિટ કરતા નાનું શું હોય? આટલી ખાલી જગ્યા આ જે ઓપ્શન આપ્યા છે એમાં તો શું હોય? રેટ જ હોય, ઉંદર જ હોય. તો પેલામાં શું જવાબ આવશે? રેટ. ત્યાર પછી બીજી ખાલી જગ્યા છે. અ ખાલી જગ્યા ઇઝ સ્મોલર ધેન અ હોર્સ બટ બિગર ધેન અ રેબિટ. એવું કયું છે આટલામાંથી કે જે ઘોડા કરતા નાનું છે પરંતુ રેબિટ કરતા મોટું છે? એટલે શું આવશે એમાં વિદ્યાર્થી મિત્રો? હરણ, ડિયર. હરણ જે છે એ ઘોડા કરતા તો નાનું હોય ને, પણ સસલા કરતા મોટું હોય. ત્યાર પછી ત્રીજી ખાલી જગ્યા છે. ધ ખાલી જગ્યા ઇઝ ધ બિગેસ્ટ એનિમલ ઓફ ઓલ. આ બધામાંથી સૌથી મોટામાં મોટું પ્રાણી કયું છે? તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? એલિફન્ટ. ચોથું છે, અ ખાલી જગ્યા એન્ડ એન ખાલી જગ્યા આર હેવીયર ધેન અ હોર્સ. ઘોડો છે એના કરતા કોણ કોણ જે છે એ ઓપ્શન માંથી હેવી છે? તો એક તો એલિફન્ટ આવે. તો પેલી ખાલી જગ્યામાં લખવાનું એલિફન્ટ. ત્યાર પછી શું આવશે? એલિફન્ટ છે, હિપ્પો છે, રેડ છે, રેબિટ છે, ડિયર છે. હોર્સ તો પૂછ્યું છે એટલે શું આવશે આમાંથી? હિપ્પો. હિપ્પો પટમ છે. પાંચમી ખાલી જગ્યા શું છે? અ ખાલી જગ્યા એન્ડ એન ખાલી જગ્યા આર હેવીયર ધેન અ હોર્સ. સોરી, અગેન એના એ જ રિપીટ થઈ છે. આ ખાલી જગ્યા તમારે ટેક્સ્ટબુક ની અંદર એના એ જ છે. ચોથી અને પાંચમી ખાલી જગ્યા બંને એક જ છે એટલે એમાં બંનેમાં આ જ જવાબ આવશે. ત્યાર પછીની છઠ્ઠી ખાલી જગ્યા છે, લાસ્ટ. ધ ખાલી જગ્યા ઇઝ ધ સ્મોલેસ્ટ ઓફ ધીસ એનિમલ્સ. કે આમાંથી કયું એવું છે એ બધા કરતા નાનું છે? તો રેટ, ઉંદર. એક્ટિવિટીઝ 5 અહીંયા કમ્પ્લીટ થાય છે, પૂરી થાય છે. સોરી, હજી તમને સાતમી જે ખાલી જગ્યા છે એ કમ્પ્લીટ કરાવી દો, ત્યાર પછી આ એક્ટિવિટી પૂરી થશે. આન્સર ધ ક્વેશ્ચન્સ, રાઇટ વન વર્ડ આન્સર યુઝિંગ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. ખાલી જગ્યા આપેલી છે એના આધારે જ તમારે આમાં જવાબ આપવાના છે. પેલું આપ્યું છે, અ બસ ઇઝ ફાસ્ટર ધેન ખાલી જગ્યા. જો હવે તમને ઓપ્શન ક્યાં ક્યાં આપેલા છે, એક તો આપ્યું છે પ્લેન, ત્યાર પછી બસ, ત્યાર પછી બુલક કાર્ટ. બુલક કાર્ટ એટલે બળદ ગાડું. બુલક એટલે બળદ, બુલક કાર્ટ એટલે બળદ ગાડું. બાઇસિકલ અને બુલેટ ટ્રેન, આટલા ઓપ્શન તમને આપ્યા છે. એના આધારે તમારે ખાલી જગ્યા પૂરવાની છે. સાતમી એમાં પેલું, અ બસ ઇઝ ફાસ્ટર ધેન ખાલી જગ્યા. બસ જે છે એના આમાંથી
કેના કરતા ઝડપથી ચાલે તો કે બાઇસિકલ. બીજું છે અ ટ્રેન ઇઝ લોંગર ધેન ખાલી જગ્યા. ટ્રેન જે છે એ કેના કરતા લાંબી હોય, આ બધા કરતા લાંબી જ હોય. લખો બસ, બસ એ લાંબી હોય પણ બસ કરતા ટ્રેન વધુ લાંબી હોય. ત્યાર પછી અ બુલક કાર્ટ ઇઝ સ્લોઅર ધેન ખાલી જગ્યા, કે બળદગાડું જે છે એ કેના કરતા ધીમું હારે, તો બાઇસિકલ કરતા. આટલા આમાંથી બધા જે બુલક કાર્ટ છે એ ધીમું હાલે, એના કરતા થોડુંક ફાસ્ટ શું હાલે, બાઇસિકલ. એટલે શું હશે એમાં જવાબ, બાઇસિકલ. ચોથું છે વિચ ઇઝ ધ ફાસ્ટેસ્ટ અમોંગ ઓલ ધીઝ, આ બધા જ કરતા સૌથી ઝડપથી ચાલતું કયું છે, તો આવશે પ્લેન. વિદ્યાર્થી મિત્રો, આયા થઈ એક્ટિવિટી 5 તમારે કમ્પ્લીટ. આગળની એક્ટિવિટી આપણે આગલા વિડીયોની અંદર જોશું. આનો સ્ક્રીનશોટ તમે પાડી શકશો થોડીક વાર માટે, આને વિડીયો નંબર રાખીશ એટલે સ્ક્રીનશોટ લઈ શકશો. ત્યાર પછી નેક્સ્ટ વિડીયોની અંદર નેક્સ્ટ એક્ટિવિટીઝ આપણે જોશું. ત્યાં સુધી તમારે આટલું રીડિંગ કરવાનું રહેશે. થેન્ક યુ.